નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ભરૂચ નર્મદા નદીની સપાટી 34 ફૂટ તથા ગોલ્ડન બ્રિજ ખાતે ગુજરાતનું પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેથી કોરોનાથી મૃત્યુ પામેલા 2 દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર નવનિર્માણ પામેલા બ્રિજની પાસે કરવામાં આવ્યા હતા. જોકે તંત્ર દ્વારા નવા બ્રિજ પાસે અંતિમ સંસ્કારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાંઠા પાસે કોવિડનું નવું સ્મશાન બનાવ્યું હતું, પરંતુ વરસાદના પાણીથી ઉપરવાસમાં પાણી છોરાટી ડેમમાં પાણીનું વધારે લેવલ થવાથી સ્મશાનનો થોડો ભાગ પાણીમાં ચાલ્યો ગયો છે. પણ ઈશ્વરશ્રી તથા તંત્રની માર્ગદર્શનથી તાત્કાલિક ધોરણે હમણાં સ્મશાનનું જે એ છે જગ્યા એને ઉપર લાવી અને જે કોવિડમાં મૃતદેહો બારવાની તકલીફ છે એની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. એ તંત્ર અને આજુબાજુના જે દાતાઓએ સહકાર આપ્યો છે